हेलो स्टूडेंट्स, हाउ आर यू? आई होप के तमारी तबियत सारी हसे। हवे विद्यार्थी मित्रों, आज थी आपरु शैक्षणिक सत्र शुरू थई रह्यु छे, बराबर छे। तो आपरे विद्यार्थी मित्रों वर्ष 2021-22 मां आपरे प्रवेशी चूक्या छे। तो विद्यार्थी मित्रों, फर्स्ट सेमेस्टर मां आपरे यूनिट 1 नी शुरुआत करिए ए पहला हूँ तमने थोड़ी माहिती आपी दऊं। तो आज तमने पुस्तक देखाई रह्यु छे ए स्टैंडर्ड 6 सब्जेक्ट इंग्लिश, इंग्लिश नु आ पुस्तक छे, बराबर छे। तो विद्यार्थी मित्रों, आपरे आ वर्षे शुं करवानुं छे के तमारे इंग्लिशनी टेक्स्टबुक नॉट सिंगल लाइननी स्वाध्याय पोथी अने ग्रामर बुक, बराबर, ए तमारे फरजियात लेवानी रहेशे। कारण के इंग्लिशमां तमे पांचमा धोरणमां भणी ज गया छो एटले तमने खबर ज हशे के इंग्लिशमां कोई पण यूनिट स्टार्ट करिए એટલે સૌ પ્રથમ આપણે શું કરવાનું હોય છે, તો એના મિનિંગ્સ લખવાના હોય છે। તો એ જે મિનિંગ્સ છે તો એ આપણે શેમાં લખીશું, ઇંગ્લિશની નોટમાં લખીશું। ત્યાર પછી આપણે એસે લખવાના હોય, એસે એટલે કે નિબંધ, તો એ એસે આપણે ઇંગ્લિશની નોટમાં પાછળ જ લખીશું, બરાબર છે। અને સ્વાધ્યાયપોથીમાં પણ હું તમને જે લખવાનું આપું એ તમારે સ્વાધ્યાય પોથીમાં પણ ફરજિયાત લખવાનું રહેશે। એટલે વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે આપણે નક્કી કર્યું છે કે દરેક વિષયના પાઠ્યપુસ્તકો, નોટ, સ્વાધ્યાય પોથી, ગ્રામર બુક એ તમારે ફરજિયાત લેવાની રહેશે। દક્ષા મેમે પણ તમને મણીબા એપમાં મેસેજ કર્યો જ છે, ઓડિયો મૂક્યો જ છે અને તમે બધાએ સાંભળ્યો પણ હશે, બરાબર છે। એટલે હવે તમે પાંચમા ધોરણમાંથી છઠ્ઠા ધોરણમાં આવી ગયા છો અને આજે આપણે ફર્સ્ટ સેમેસ્ટર યુનિટ 1ની શરૂઆત કરીએ, બરાબર છે। હવે આ છે આપણું સ્ટાન્ડર્ડ 6નું ઇંગ્લિશનું પુસ્તક, આ છે આપણી ચોપડી, બરાબર છે। તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો કે આપણે યુનિટ 1, બરાબર છે, એને આપણે સમજીએ। યુનિટ 1 વેર વર યુ, તો એને આપણે સમજીએ એ પહેલાં તમારે શું કરવાનું છે, તો તમારી અંગ્રેજીની નોટમાં, બરાબર છે, તમને એમ થતું હશે કે ટીચર આજે ફર્સ્ટ ડે છે અને અમને હોમવર્ક આપી રહ્યા છે, પરંતુ વધારે પડતું હોમવર્ક નથી, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। તો તમારે શું કરવાનું છે કે આ પ્રમાણે જુઓ, આ પ્રમાણે તમારે નોટમાં, બરાબર છે, આ પ્રમાણે તમારે નોટમાં યુનિટ 1 વેર વર યુ એક્ટિવિટી 1 મિનિંગ્સ, બરાબર છે, લખવાનું। અને ત્યાર પછી આ જે મિનિંગ્સ છે એ મિનિંગ્સ તમારે તમારી અંગ્રેજીની નોટમાં એક એક લાઇન છોડીને લખવાના રહેશે, બરાબર છે। જો અહીં લખ્યું જ છે, બેડ એટલે પલંગ, લિટલ એટલે નાનું, સેડ એટલે બોલ્યું, બરાબર છે, શું લખ્યું છે, બોલ્યું, રોલ ઓવર એટલે ગુલાબ ખાઓ, ઓલ એટલે બધા, ટુ ફેલ ડાઉન એટલે નીચે પડી જવું, બરાબર છે। અહીં તમે સ્ક્રીનશોટ પાડીને પણ લખી શકો છો, જેથી કરીને મેં મોબાઈલ આ પ્રમાણે રાખ્યો છે। ત્યાર પછી પાછળનું પેજ જુઓ, ગુડ નાઇટ એટલે શુભરાત્રી, બરાબર છે, બસ આટલા જ મિનિંગ છે। અને પછી છે રાઇમિંગ વર્ડ, બરાબર છે, એ જે રાઇમિંગ વર્ડ છે એ તમારે આ લખવાના છે અનુપ્રાસવાળા શબ્દો, તો રેડ
એનું શું થશે? બેડ, સેન્ડ એન્ડ, રાઇટ નાઇટ, ફૂડ ગુડ, ટોલ ઓલ, બેલ ફેલ, ટ્રી ટ્રી, બ્રાઉન ડાઉન, મોર ફોર. તો આ તમારે તમારી અંગ્રેજીની નોટમાં લખવાનું છે, બસ આટલું જ લખવાનું છે. હવે જુઓ, ફર્સ્ટ સેમેસ્ટરમાં આપણે આ યુનિટ 1 છે, બરાબર છે, અને આપણે ફર્સ્ટ સેમેસ્ટરમાં માત્ર ને માત્ર યુનિટ 4 છે, 1, 2, 3 અને 4. અને હા વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાન્ડર્ડ 6માં ફર્સ્ટ સેમેસ્ટર અને સેકન્ડ સેમેસ્ટરની જે ટેક્સ્ટબુક છે એટલે કે ચોપડી છે એ અલગ અલગ હોય છે, બરાબર છે. એટલે કે આ જે ચોપડી છે એમાં 1, 2, 4 એટલા યુનિટ છે, અને બીજી જે તમે ચોપડી લેશો સેકન્ડ સેમેસ્ટરમાં એમાં પણ અલગ યુનિટ હશે, બરાબર છે. તો ચાલો આપણે જોઈએ. તો યુનિટ 1, વેર વર યુ, બરાબર છે, વેર વર યુ. હવે આ જે છે એ જુઓ, અહીંયા એક સુંદર મજાનું એક અભિનય ગીત છે. કયું છે? અભિનય ગીત છે. અભિનય એટલે શું? કે તમે આ ગીત ગાઈને બરાબર એના ઉપર અભિનય કરી શકો, એક્શન કરી શકો, ડાન્સ કરી શકો. તો આ જે ચિત્ર આપવામાં આવેલું છે જુઓ, એમાં તમે જોઈ શકો છો કે ઘરમાં એક બેડ છે, અહીં બારી આપવામાં આવેલી છે, આ બેડ છે, બેડની ઉપર કેટલાક જે બાળકો છે એ તમને દેખાય છે, બરાબર છે, જોઈ શકો છો તમે. તો આ જે બાળકો છે એ અહીં બેડ ઉપર છે, બરાબર છે. હવે એ બધા બાળકો સ્ટેપ બાય સ્ટેપ એક એક કરીને એ બેડની નીચે આવી જાય છે, બરાબર છે, એટલે કે બેડની નીચે પડી જાય છે. અને ત્યાર પછી માત્ર ને માત્ર આપણે ત્રીજા ચિત્રમાં જોઈ શકીએ છીએ કે એક જ જે બાળક છે એ બેડ ઉપર જોવા મળે છે, અને બાકીના જે ચાર જે બાળકો છે એ આપણે બેડની નીચે જોઈ શકીએ છીએ. તો આ અભિનય ગીત છે, બરાબર છે. તો આપણે હવે આ સોંગને સમજીએ. તમને જે લાઈન આપવામાં આવેલી છે, તો જુઓ તમે એરો જોઈ શકો છો કે આ જે 5 લાઈન છે એના એનો એરો ક્યાં છે? તો જુઓ અહીં પણ છે, બરાબર છે. પછી આ બીજો છે અને આ ત્રીજું પિક્ચર છે. તો આ ત્રણે ત્રણ પિક્ચરના આધારે આપણે અહીં કાવ્ય એટલે કે આપણે સોરી ગીત સમજીશું, બરાબર છે. તો ચાલો એક્ટિવિટી 1, ધેર વેર 5 ઇન ધ બેડ. શું કહ્યું છે? ધેર વેર 5 ઇન ધ બેડ. બેડ એટલે પલંગ, 5 એટલે 5, ઇન એટલે માં, બરાબર છે. તો અને શું કે પલંગમાં 5 બાળકો હતા. કેટલા બાળકો હતા? 5. જો અહીં પલંગમાં આપણે જોઈ શકીએ છીએ કે 5 બાળકો છે, બરાબર છે, એના ચહેરા આપણે જોઈ શકીએ છીએ, 1, 2, 3, 4 અને 5. તો પલંગમાં 5 બાળકો હતા. એન્ડ અને ધ લિટલ વન સેડ, અને એક નાનું બાળક બોલ્યું. શું બોલ્યું? રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. રોલ ઓવર એટલે શું? ગુલાબ ખાઓ, ગુલાબ ખાઓ, ગુલાબ ખાઓ. તમને પણ ગુલાબ ખાતા આવડતી જ હશે, બરાબર છે ને, એટલે તો અહીં આપણે અભિનય કરવાનો છે. આ ગીત પર શું કરવાનું છે? અભિનય કરવાનો છે. તો ગુલાબ ખાઓ, ગુલાબ ખાઓ, ગુલાબ ખાઓ. સો તેથી ધે ઓલ રોલ્ડ ઓવર, તેથી તેઓ બધાએ ગુલાટ ખાધી. એન્ડ વન ફેલ ડાઉન, અને વન એટલે એક, અને ફેલ ડાઉન એટલે નીચે પડવું. તો એક જે બાળક છે એ નીચે પડી ગયું, બરાબર છે ને. હવે એક બાળક નીચે પડી જાય છે એટલે કેટલા રહે? 5માંથી 4. ત્યાર પછી બીજો પેરેગ્રાફ જુઓ. જુઓ બીજી લાઈન, ધેર વેર
फोर इन द बेड केटला छे हवे पलंग में चार बाळको हता एंड अ लिटल वन सेड अने नानू बाळक बोल्यू रोल ओवर रोल ओवर रोल ओवर गुलाट खाओ गुलाट खाओ गुलाट खाओ सो तेथी दे ऑल रोल्ड ओवर तेथी तेओ बधाए गुलाट खाधी एंड वन फेल डाउन अने फरीथी एक बाळक नीचे पड़ी गयू। हवे शुं थाय छे के फरीथी एक बाळक नीचे पड़ी जाय छे देर वेर थ्री इन द बेड हवे शुं थाय छे के पलंग में त्रण बाळको हता एंड अ लिटल वन सेड अने एक नानू बाळक बोल्यू रोल ओवर रोल ओवर रोल ओवर गुलाट खाओ गुलाट खाओ गुलाट खाओ सो दे ऑल रोल्ड ओवर तेथी तेओ बधाए गुलाट खाधी एंड वन फेल डाउन अने शुं थयुं फरीथी एक बाळक नीचे पड़ी गयू देर वेर टू इन ध बेड हवे पलंग में केटला बाळको छे तो हवे पलंग में मात्र ने मात्र बे बाळको हता एंड ध लिटल वन सेड अने नानू बाळक बोल्यू रोल ओवर रोल ओवर रोल ओवर गुलाट खाओ गुलाट खाओ गुलाट खाओ सो दे ऑल रोल्ड ओवर तेथी तेओ बधाए गुलाट खाधी एंड वन फेल डाउन अने एक बाळक नीचे पड़ी गयू देर वॉज वन इन ध बेड हवे पलंग में केटला बाळको हता पलंग में एक बाळक हतुं एंड अने ध लिटल वन सेड अने एक नानू बाळक बोल्यू गुड नाइट एटले शुं सुख रात्रि बराबर छे। तो आज गीत छे आ गीत में आपने शू समझ पड़े तो अही गीत नो अभिनय करता करता आप समझी शकीए कि एक बेड छे बेड में पांच बाळको छे हवे एक बाळक शू कहे छे कि बधाज गुलाट खाओ बराबर छे एटले वारा फरती एक एक बाळको ए एक एक बाळके बेडनी नीचे पड़ी जाए छे अने स्टेप बाय स्टेप एक एक पड़ी जाए छे अने फक्त छेल्ले एक ज बाळक ए बेड ऊपर रहे छे जो अने पछी छेल्ले ए नानू जे बाळक छे शू बोले छे गुड नाइट एटले शुभ रात्रि बराबर छे। तो विद्यार्थी मित्रों आजे आपणुं यूनिट वन छे एनी एक्टिविटी वन छे ए अहीं आपणे समझ्या ओके। तमने ना समझ पड़ी होय कंईक प्रॉब्लम होय तो तमे फीडबेकमां लखी शको छो ओके। अने हाँ तमने हूँ फरीथी माहिती आपी दऊं के फरजियात इंग्लिशनी चोपड़ी स्वाध्याय पोथी नोट अने ग्रामर बुक लेवाना रहेशे अने हूँ तमने जे लेसन जेमां करवानुं आपूँ ए तमारे करवानुं रहेशे। अत्यारे मैं तमने जे फर्स्ट मीनिंग आप्या छे लखवा माटे एक्टिविटी वन ना बराबर छे ए मीनिंग्स तमारा अंग्रेजीनी नोट में लखवाना रहेशे अने पछीथी पण हूँ तमने स्वाध्याय पोथी में जे लेसन आपूँ ए तमारे स्वाध्याय पोथी में लखवानुं रहेशे अने ग्रामर बुकनुं लेसन होय तो ए तमारे ग्रामर बुक में लखवानुं रहेशे। एटले फरजियात विद्यार्थी मित्रों तमारे बुक्स लई लेवी ओके।